નવ સત્ર ચાલુ થતા શાળાઓ આજરોજથી ખુલતા બાળકોનું શિક્ષણ ચાલુ થયું છે. નવ સત્ર ચાલુ થતાની સાથે શાળાઓ ખુલતા વેકેશનમાં સુમસામ બનેલી શાળાઓ આજરોજથી બાળકોના વિદ્યાર્થીઓના અવાજથી ગુંજી ઉઠી હતી. ત્યારે વિદ્યાર્થીઓ પોતાના જીવનના ઘડતર માટે વિદ્યા મંદિરમાં ભણતર માટે વિદ્યા મંદિરમાં પહોંચી ગયા હતા. વિદ્યાર્થીઓના અભ્યાસને લગતા ચોપડા ચોપડીઓ તેમજ નોટબુક મોઘા થતા વાલીઓનું બજેટ તૂટી ગયું છે. આજથી ધોરણ 9-12ના વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક વર્ષ 2022-23 શરૂ થઈ રહ્યું છે. આજે તેનો પ્રથમ દિવસ છે અને અમારી શાળા નિયમિતપણે શરૂ થઈ ગઈ છે. શાળામાં ધોરણ 9 અને 11માં એડમિશન લઈ રહેલા બાળકોનું આજે એક સ્વાગત કાર્યક્રમમાં અમે આપ્યો છે અને ખૂબ ઉત્સાહે અમે અને અમારી શિક્ષકોની ટીમ તેમને વિદ્યા પ્રદાન કરવા માટે ઉત્સાહિત છે અને તૈયાર છે. વેકેશન દરમિયાન બધા શિક્ષકોએ સુંદર મજાની પ્રવૃત્તિઓ કરીને પોતાનો સિલેબસ સ્ટડી કર્યો છે, અભ્યાસ કર્યો છે અને બાળકોને પીરસવા માટે તે ખૂબ તત્પર છે. આજે અમારા માટે પણ ખૂબ આનંદનો દિવસ છે કે નગરના વાલીઓએ અમારા ઉપર ભરોસો મૂકીને અમારી શાળાનું એડમિશન 1 કે 2 દિવસમાં ફૂલ કરી દીધું છે અને હજુ પણ એનું દર્શાવો ચાલુ છે. અન્ય વાત કરીએ તો શાળા ખૂબ બધી સુવિધાઓથી સજ્જ છે. સીસીટીવી કેમેરા, હાઇજીન અને સેનિટેશન, બાળકોના નાસ્તાની વ્યવસ્થા બધું જ. એટલે અમે વાલીઓને ખાતરી આપીએ છીએ કે અહીં તેમના બાળકને મૂક્યા પછી તેમની ચિંતા, તેમની કારકિર્દીની, તેમના સ્વાસ્થ્યની, તેમના મનોવલણોની, તેમના મૂલ્યોની બધી ચિંતા અમે કરવા માગીએ છીએ અને એ માટે અમે સંનિષ્ઠ પ્રયાસ કરતા રહીશું. સાહેબ, આપણે છોકરાઓ કેટલા અત્યારે બાળકો વિદ્યાર્થીઓ? અત્યારે આપણી સંસ્થા 70 વર્ષ જૂની છે અને અહીંથી અનેક બાળકો છે, એ ડૉક્ટર, એન્જિનિયર, એડવોકેટ,